કરી શકાય એવું નથી. જો ગાયો અને ખેડૂત દુઃખી હશે તો દેશ ખુશ નહીં રહે. આવું દ્રઢપણે માનવું છે દેશની સૌથી શ્રેષ્ઠ અને વૈદિક રીતે ચાલતી બંસી ગીર ગૌશાળાના સંચાલક ગોપાલ સુતરિયાનું. ગોપાલભાઈ જે રીતે ગાયોને પ્રેમ કરે છે અને માતાની જેમ જે એમની સાર સંભાળ રાખે છે તે ખરેખર શ્રીકૃષ્ણના ગોપાલ નામને સાર્થક કરે છે. મુંબઈમાં પોતાનો કરોડોનો બિઝનેસ હોવા છતાં તે છોડીને ગોપાલ સુધરિયાએ અમદાવાદની વાટ પકડી માત્ર અને માત્ર ગૌસેવા કરવા અને આ ગૌસેવાથી એક પ્રકારે દેશ સેવા કરવા. કારણ કે તેમનું માનવું છે કે જેવી ગૌમાતાની સ્થિતિ એવી જ દેશ અને દેશના લોકોની સ્થિતિ. બસ આ માન્યતા મનમાં બેસાડીને અમદાવાદમાં શાંતિપુરા પાસે વૈજ્ઞાનિક અને વૈદિક રીતે ગાયોનો ઉછેર કરવાનું શરૂ કર્યું. આજે અહીં 700થી વધુ દેશી ગાયોની જાતને એવી રીતે ડેવલપ કરાઈ છે કે જેની માંગ દેશ વિદેશમાં થઈ રહી છે. ગોપાલભાઈનો શરૂઆતથી માત્ર એક જ હેતુ રહ્યો છે કે ગાય આધારિત ખેતી કરીને લોકોનું જીવન સ્વસ્થ અને સારું બનાવવું. અને આ માટે તેઓ ગાયોનું પણ પાલન એવી રીતે કરે છે કે ગાયને પણ કોઈ તકલીફ ન પડે અને મનુષ્યને પણ ગૌચરનો લાભ મળે. આ માટે તેઓ ખુદ ભારતભરમાંથી ખેડૂતોને પ્રશિક્ષણ આપીને તેનો વ્યાપ બને તેટલો વધારી રહ્યા છે. ગૌમાતા વગરનું જીવન હવે વિચારી શકાય એવું નથી. મુંબઈ હતા ત્યારે નાનપણથી એક સ્પષ્ટ વાત હતી, અમારી ગુરુકૃપા હતી કે ગૌમાતા અને ખેડૂત એ બંને દુઃખી હોય તો કોઈ દેશ ખુશી નહીં રહી શકશે. એટલે સ્પષ્ટ વેદોનું વાક્ય છે કે જેવી ગૌમાતાની સ્થિતિ એવી આપણી સ્થિતિ. ગોપાલભાઈનું માનવું છે કે પ્રગતિ એ જ સાચી કહેવાય જેમાં કોઈનું શોષણ ન થયું હોય, એ પછી મનુષ્ય હોય કે પ્રાણી. અહીં 18 ગોત્રની 700થી વધુ ગાયો છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે એક પણ ગાયને ખિલ્લેથી બાંધવામાં આવતી નથી અને તેમને મુક્તપણે હરવા ફરવા અને ચરવા દેવાય છે. ગાયો પોતે જ નક્કી કરે છે કે ક્યારે તેમને કેટલું ખાવું અને કેટલું પીવું. બસ એ જ રીતે કે જાણે તેઓ ખેતર કે જંગલમાં મુક્ત રીતે વિહરતી હોય. કોઈનું પણ શોષણ કર્યા વગર જે પ્રગતિ થઈ હોય એ પ્રગતિ સાચી. જેમ કે અમે કોઈ ગાયોને બાંધતા નથી, તમારી સામે ખુલ્લી છે. અહીંયા 700 ગૌવંશ છે, કોઈ ખિલ્લો અને સાંકળ જ નથી આખા વિસ્તારમાં. ખાવાનું અહીંયા ભરેલું જ હોય, સવારે ગ્રેઝિંગ કરવા જશે, ચરવા જશે. અહીંયા ખુલ્લી એ જ નક્કી કરશે ક્યારે ખાવું કેટલું ખાવું, અમે નક્કી નથી કરતા. પછી પાણી પીવાનું પણ એના મરજીથી એના વાડામાં જ છે કે ભાઈ પાણી પી શકાય તો એની મરજીથી જ પાણી પી શકે છે. તો એને ખાવાનું એની મરજીથી, પાણી એની મરજીથી, પીવાનું બધી માતાઓના નામ છે. 700 એ 700 દોવાનો સમય થાય ત્યારે જે માતાનું નામ બોલીએ એ દૂધ દેવા બહાર આવી જાય, એને લેવા નથી જતા. 10 દિવસનું બચ્ચું પણ માનું નામ સાંભળે એ જ બચ્ચું દૂધ પીવા બહાર આવે છે. એટલે ઈશ્વરી તત્વ છે, ઈશ્વરી તત્વ છે. એને લોકો એ મર્યાદા તોડી એટલે ગાયો હેરાન થઈ અને માણસો પણ હેરાન થયા. 2 આંચળ દોવાના, 2 આંચળ એના બચ્ચા ધાવે. એટલે તમે બચ્ચાનો પણ 9 મહિનાનો વિકાસ જોવો તો કંઈક અલગ જ હોય છે. અને હકીકત એ પીવડાયેલું દૂધ કશે જતું નથી, અમે વૈજ્ઞાનિક અને આર્થિક રીતે સાબિત કર્યું છે. ખેડૂતોને જ શીખવાડીએ કે એને દૂધ પીવડાયું તો એનું લેક્ટેશન પીરિયડ લાંબો થઈ જાય છે, તો ખેડૂતને પણ નુકસાન નથી જતું અને ગાયને પણ નથી જતું અને એનો વિકાસ પણ સારો થાય છે, જે પીધેલું દૂધ હોય વહેલા આપી દે છે. બંસી ગીર ગૌશાળામાં અલગ અલગ પ્રયોગ દ્વારા ગાયોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને આ જ પ્રશિક્ષણ ખેડૂતોને આપીને પણ ગાયોને સાચવવાના વધારાના ખર્ચથી પણ બચવાનું શીખવાડવામાં આવે છે. અહીં કુલ 18 ગોત્રની ગાયો છે, જેમાં ભાવનગર અને મોરબી, રાજા વંશજ એમ અલગ અલગ વાડામાં નંદી છે. આ ઉપરાંત જેમ મનુષ્યોમાં એક જ ગોત્રમાં લગ્ન નથી થતા, એમ અહીં પણ એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે સંવર્ધન માટે એક વાડાની ગાયો બીજામાં ન જાય. અહીંના વાછરડા કોઈને વેચવામાં આવતા નથી, તેનું કારણ જણાવતા ગોપાલભાઈ કહે છે કે પછી 18 ગોત્રની ગાયો છે, ભાવનગરના રાજાના વંશજ, મોરબી રાજા વંશજ, એટલે અહીંયા બધાના વાડામાં અલગ અલગ નંદી છે. હવે આની દીકરી આ વાડામાં આવશે, આની દીકરી આ વાડામાં જશે. જેમ માણસોમાં સગોત્ર લગ્ન ન થાય એવી રીતે અમારો એવરી યરનો પ્રોગ્રામ છે કે કોનાથી કોનું સંવર્ધન થશે. તો મેજર ગાયોના 5 પેઢીના રેકોર્ડ છે, અમુક ગાયોના 15-15 પેઢીના રેકોર્ડ છે. આવી સારી નસલના વાછડાઓ અમે વેચતા નથી. જેમ કે દુનિયામાં 3.25 બચ્ચાની એવરેજ છે, ભારતમાં 4.5 બચ્ચાની એવરેજ છે, એની જગા પર અહીંયા 15 અને 16 બચ્ચા આપીને પણ ગાયો પરફોર્મ કરે છે.
તો એ ગાયોના વાછડા અમે વેચતા નથી. જે ગામમાં 100 ગાય હોય ત્યાં અમારો વાછડો નિઃશુલ્ક જાય. એટલે એક વાછડો 100 ગાયને ફળો કરી શકે. એટલે શું થશે કે 100 ગાયની આવતી પેઢી જો સુધરશે તો લોકો સ્વાર્થવશ પણ ઘરમાંથી ગાયો કાઢે ને એ ગાયો કેમ પેદા થાય એમાં કામ કરી રહ્યા છે. અહીં ગાયોના છાણ મૂત્ર પર એવું સંશોધન કરવામાં આવ્યું છે કે જેનાથી ખેડૂતોની ખેતી લગભગ ઝીરો બજેટની બની જાય છે. ખેડૂત ઓછા પૈસામાં વધુ સમૃદ્ધ પાક લઈ શકે તેની માટે ગોપાલભાઈ સતત કાર્ય કરતા રહે છે. સૌથી મોટો પ્રશ્ન હતો કે ખેડૂત કેમ દુખી છે. તો નાનપણથી એક વિચાર હતો કે ખેતી સહજ હોવી જોઈએ, ગાય આધારિત હોવી જોઈએ, અને એની અંદર સરસ પરિણામ કેવી રીતે મળશે મિત્રો, તો હું તમને કહું. અત્યારની ખેતી ડીએપી, યુરિયા અને પેસ્ટિસાઇડ એ ત્રણના બેઝ ઉપર જ થઈ રહી છે. હવે ગોબરનું અમે એનાલિસિસ કરાવ્યું, ગૌમૂત્રનું એનાલિસિસ કરાવ્યું, તો 450 ગાયોનો અમે ગૌમૂત્રનો સેપરેટ એનાલિસિસ કરાવ્યો તો 5100 એલિમેન્ટ્સ નીકળ્યા. 5100 એલિમેન્ટ્સ જે ગૌમૂત્રમાં નીકળ્યા અને ગોબરમાં 1200 એલિમેન્ટ્સ, તો એ ધાવીને જે અનાજ પાકે એની તુલના કોઈ દિવસ ના હોઈ શકે અને એની ખેતી પણ અલગ હોઈ શકે. એટલે નાનપણથી અમે જે પ્રયોગ કરવા ઈચ્છતા હતા અને એ પ્રયોગમાં સહજ બનાવવી હતી ખેતી, તો એના સરસ અમને ગૌ માતા કૃપા કરીને જ એક કોમ્બિનેશન મળ્યું છે કે જેમ કે શાસ્ત્રો વેદોમાં વર્ણન છે, શ્યામ કપિલા, શ્વેત કપિલા, તાંબ્ર કપિલા, સુવર્ણ કપિલા, એના પણ 11 પ્રકારો, તો એ બધાના અભ્યાસ કરીને અમે એક એવું દ્રાવણ બનાવતા હતા અને જે છોડમાં નાખતા હતા એમાં સરસ પરિણામો મળતા હતા. એટલે કોમ્બિનેશન કરતા ગયા તો એના પ્રયોગો કર્યા, પ્રયોગોમાં બહુ સુંદર પરિણામો મળ્યા. જેમ કે અમે એનએબીએલ ટેસ્ટ કરાવ્યા, એવી લેબોમાં ટેસ્ટ કરાવ્યા, તો 48 પ્રકારના બેક્ટેરિયા નીકળ્યા કે જેમાં 4 પ્રકારના બેક્ટેરિયા છે જે યુરિયા ફિક્સેસર એટલે નાઇટ્રોજન ફિક્સેસર જે હવામાંથી લઈને રોપાને એમને જ આપી દે છે તો યુરિયાનો ખર્ચો જ ના લાગે. એવી રીતના ફોસ્ફરસ ફિક્સેસર બેક્ટેરિયા નીકળ્યા તો ડીએપીનો ખર્ચો જતો રહે. 4 બેક્ટેરિયા અંદર નીકળ્યા કીટ નિયંત્રણ, એટલે તમને રોગ આવવા જ ન દે, મૂળની અને ઉપરની બધી જ ફંગસને કંટ્રોલ કરે છે. મકાઈ માખી દુનિયામાં રોગ છે, આ વર્ષે કદાચ ઉત્પાદન અડધું જ આવશે અને ખેડૂતોએ 25,000 રૂપિયા લીટર દવાઓ છાંટી પણ પરિણામો નથી. આ બેક્ટેરિયામાં કેટલો ખર્ચ છે ખબર છે? ફક્ત 2 રૂપિયામાં 1 એકરમાં બધો પ્રોબ્લેમ સોલ્વ. એટલે આ બેક્ટેરિયાનું અમારે શું કરવું, તો અમે વિચાર્યું કે ભાઈ આજીવન ખેડૂતોને લાખો કરોડો કંપનીઓએ લૂંટ્યા છે તો આ ખેડૂતોને મફત જ મળવું જોઈએ, તો આજીવન અમે નિઃશુલ્ક જ આપવો એવો નિર્ણય કર્યો છે. હવે 6 બેક્ટેરિયા અંદર કમ્પોસ્ટ ના નીકળે, ખેતરમાં જે કચરો છે, ડાંગરની પરાળો ને બધું બધા સળગાવે છે, આટલું પોલ્યુશન થાય છે. અને 1 ઇંચ ભૂમિમાં 200 કરોડ બેક્ટેરિયા હતા આજથી 20 વર્ષ પહેલા, હવે 10% નથી બચ્યા. એ ખેડૂતના મિત્ર બેક્ટેરિયા હતા, હવે ખેતર સળગાવીએ એટલે બધા બેક્ટેરિયા મરવાના છે. હવે મિત્રોને વિનંતી છે કે કોઈ દિવસ સળગાવવું નહીં. આ બેક્ટેરિયા અંદર જેટલા મોટા પ્રમાણમાં ગયા એ ખેતીનું કામ કરે છે, અળસિયા પેદા થવા માંડે છે. એટલે એવડો જે પણ કચરો હોય પરાળી ડાંગરની બધી, એ આ બેક્ટેરિયા ખાઈને એનું ખાતર બનાવી દે ખેતરમાં, એટલે લોકોને ખર્ચ જ ન થાય મિત્રો. અને એક વખત ખેડૂતના ઘરમાં બેક્ટેરિયા આવ્યા એટલે આજીવન એ પોતાની રીતે પોતાના ઘરે જ બનાવી શકશે. આ એક મેળવણ છે, જેમ આપણે છાશનું મેળવણ આપતા હોય કોઈને તો એ ચાલ્યા જ કરે. તો આટલી સરળ પદ્ધતિ અમને ગૌ માતાએ આપી છે અને 32 પાકોમાં પરિણામ મળ્યા છે મિત્રો. આના દ્વારા સૌથી મોટું કામ થાય છે કે જમીન પોરસ બની જાય. પોરસ બની એટલે શું થયું કે એની અંદર બધી જ પ્રકારનું પાણી જે પણ વરસાદનું પડ્યું જમીનની નીચે ઉતરવા માંડે. એટલે જે વોટર લેવલનો જે સૌથી મોટો પ્રશ્ન છે, જેમ કે યુરિયા બધા ખેડૂત નાખે તો એનો ગ્લેર બની જાય છે, વરસાદનું પાણી પડ્યું ઉપરથી જતું રહે છે. હવે આ બેક્ટેરિયા જેવા ગયા અળસિયા બન્યા, એક્ટેરિયા બન્યા, તો જમીન સોફ્ટ બની, વરસાદનું પાણી બધું જ નીચે ઉતર્યું તો જળસ્તર ઊંચું આવશે. ફક્ત 20% પાણીમાં ખેતી થશે મિત્રો. ગોપાલભાઈનો વિશ્વાસ છે કે જો ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવી હશે તો ગૌ માતાની પરિસ્થિતિ સુધારવી જ પડશે. તેમના જતનની, તેમના પાલનની આ નવી પદ્ધતિ અપનાવવી પડશે. બંસી ગીર ગૌશાળામાં ખેડૂતો અને પશુપાલકોને આ નવી પદ્ધતિ પણ તદ્દન ફ્રીમાં શીખવાડવામાં આવે છે. એટલે જળ બચાવવું હોય, પર્યાવરણ બચાવવું હોય, તમારું સ્વાસ્થ્ય બચાવવું હોય કે તમારી આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય ખેડૂતોની, તો ગાય સિવાય કોઈ છૂટકો જ નથી. અમને આના દર્શન થયા છે એટલે આજીવન અમે આ વાત મૂકવાના નથી. ગોપાલભાઈ સુતરિયાનું માનવું છે કે આજનો ખેડૂત દુઃખી હોવાનું પણ મુખ્ય કારણ ગાયોની દુઃખી પરિસ્થિતિ છે. એટલે જો તેમની સ્થિતિ સુધારવી હોય તો ગાયોની સુધારવી પડે. અને આજે જે રીતે ગામડાઓ અને શહેરોમાં કેન્સર અને બીમારીઓનું પ્રમાણ વધ્યું છે તેનો ઉપાય એકમાત્ર ગાય આપી શકે છે. અત્યારે ઘરે ઘરે કેન્સરોના કેસની તકલીફો ચાલુ થઈ ગઈ છે બધી જગ્યાએ. જેમ કે કોલ્હાપુર એક જ રાજ્યમાં 12,000 થી વધુ કેન્સરના કેસ નીકળ્યા.
જુનાગઢના આજાબ ગામમાં 150થી વધુ કેન્સરના કેસ નીકળ્યા. શહેરોમાં જે કોઈએ ક્યારેય વ્યસન નથી કર્યું એમના ઘરે કેન્સર આવવા માંડ્યું. તો કેન્સર, ડાયાબિટીક 90% નાના મોટા પ્રમાણની બીમારીઓ ભારતમાં આવી ગઈ. સોલ્યુશન આ ગૌ માતા જ આપી શકશે, ધરતી માતા આપી શકશે. અમે ગાય આધારિત ઔષધિઓને બનાવી છે અને એ ઔષધિઓમાં અમે 50-એક જાતની ઔષધિઓ બનાવી. 7-8 રોગોમાં અમને 90% સફળતાનો રેશિયો છે. જેમ કે બેક પેઇન હોય, ની પેઇન હોય, હેરફોલ જે લોકોને થતા હોય, બહેનોને માસિક ધર્મને લઈને પ્રશ્ન છે, તો એ બહુ સરળતાથી હરેક જગ્યાએ બે ઘરમાં પ્રોબ્લેમ છે, કારણ કે હોર્મોન ઇમ્બેલેન્સ થયા છે. તો આના દ્વારા અમે સુંદર પરિણામો લઈએ છીએ. ગૌમૂત્રને કોન્સન્ટ્રેટ કરીને કેપ્સ્યુલ ફોર્મમાં લીધી છે. જે 5100 એલિમેન્ટ્સની મેં વાત કરી ને ગૌમૂત્રની, એની અંદર દુનિયાની આજ સુધીની જેટલી એલોપેથી નીકળી છે, કોપર, મેંગેનીઝ, સલ્ફર, ઇવન સ્ટીરોઇડ પણ કુદરતી સ્વરૂપમાં છે અંદર. એટલે જે વિધાઉટ સાઇડ ઇફેક્ટ બહુ સરસ પરિણામો બધા મેળવી રહ્યા છે અમે લોકો. અહીંયા વૈદ્ય પણ બેસાડેલા છે, એટલે અમે અલગ અલગ પ્રકારની ઔષધિઓથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું કરવાનો પ્રયાસ કરીએ છીએ અને સ્વાભિમાનથી ગૌશાળા ચલાવવાનો પ્રયાસ કરીએ છીએ. ગોપાલભાઈ સુતરિયા ખેડૂતો અને ગૌચર માટે તો ઉમદા કાર્ય કરી જ રહ્યા છે, પણ જાણે એટલાથી તેમને સંતોષ ન હોય તેમ તેમણે વધુ એક કાર્ય માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તે છે બાળકોમાં ભણતરની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરવાનું. આ માટે તેમણે અહીં શાંતિપુરા ખાતે જ અનોખું ગુરુકુળ બનાવ્યું છે. પોતાના જ ઘરના 7 બાળકોથી શરૂઆત કરી અને આજે અહીં 70થી વધુ બાળકો ભણે છે. અને આપને આશ્ચર્ય થશે, 500થી વધુ બાળકોનું વેઇટિંગ છે. ગુરુકુલની શરૂઆત ઘરના બાળકોથી જ કરેલી, મારા બે અને ભાઈના બે. ધીરે ધીરે 7 થયા, બધે લોકોથી ડિમાન્ડ આવી, એટલે અત્યારે 70 બાળકો છે અને 500 વેઇટિંગ છે. કર્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રભક્તિ, આ સૌથી મોટી જે કમી હતી એ સંદર્ભમાં જ અમે લોકોએ પ્રયોગ કરવા માંગતા હતા અને પ્રયોગ ઘરથી જ શરૂઆત કરેલી હતી અમે લોકોએ. જેવી રીતે કે હું એક તમને વાત કરું કે શું ફરક છે કે 5 વિષયમાં કોઈ બાળક ફેઇલ છે અને 1માં 99% આવ્યા છે, તો એ બાળક ફેઇલ કેમ છે? એમાં એને આગળ જવાનો અધિકાર નથી? જેમાં 99 આવ્યા છે એમાં એ PhD લેવલની સ્કિલને બધું ડેવલપ કરી શકે છે. તો આપણી આજની એજ્યુકેશન જે સિસ્ટમ છે વિદેશી રંગમાં હજી પણ રંગાયેલી છે, એ બાળકની વિશેષતા શું છે એ નથી સમજી શકતી. તો એના પ્રયોગો છે આપણા. અહીં બાળકોને શેમાં રૂચિ છે અને તેમનામાં શું ટેલેન્ટ છે તે જાણીને તેમને આગળ વધવામાં મદદરૂપ થવામાં આવે છે. જૂની સંસ્કૃતિનો વારસો અને આધુનિકતાનો સ્વાદ એમ બંનેના મિશ્રણનો અનોખો કોર્સ અહીં ડિઝાઇન કરાયો છે, જેથી બાળક કોઈ પણ રીતે પાછું ના પડે. કે બાળકને બધા વિષયો પીરસવામાં આવે છે, નવો સિલેબસ બને છે, કે જેવી રીતે ગણિત હોય તો વૈદિક ગણિત અને આધુનિક ગણિત બંનેનો સમન્વય હોય છે. જૂનો સંસ્કૃતિનો વારસો પણ જોઈએ છે, આધુનિકતામાંથી સારું માખણ પણ જોઈએ છે. તો એનું કોમ્બિનેશન કરીને એક આખો સિલેબસ બનાવી રહ્યા છીએ. એ બાળકો ભણે જે વિષયમાં એમને ગમે છે, એમાં એને વિશેષતા, એને સ્કિલ અને PhD લેવલનું નોલેજ એ બંને અમે આપવાનો પ્રયાસ કરીએ છીએ. અને બધા જ બાળકો જાતે કામ કરતા કરતા ભણે છે. જેવી રીતે એ લોકોને પોતાના વાસણ જાતે જ સાફ કરવાના, તો એ કઈ એની પાસે મજૂરી નથી, એ સંસ્કાર છે કે જાતે કામ કરવાનું, કોઈ પણ કામ નાનું નથી, એ શીખી રહ્યા છે. અને આજથી જ એ લોકો કામ કરતા કરતા સંસ્કૃત, પાણીની વ્યાકરણ, અષ્ટાધ્યાય નાનું નાનું શીખી રહ્યા છે, વૈદિક ગણિત, આધુનિક ગણિત, આયુર્વેદ, નાડી વિજ્ઞાન, ઓરા વિજ્ઞાન, ચરિત્ર નિર્માણ મુખ્ય વિષય, જે સૌથી મોટી અત્યારે કમી છે દેશમાં. અમે ઇતિહાસમાં પણ આપણી 700 જે વારસો છે એ કરાવી રહ્યા છીએ, 4 ભાષા કરાવી રહ્યા છીએ અને એની સાથે ધર્માનુકૂળ અર્થવ્યવસ્થા, ઇકોનોમિક્સ. એટલે હું બિઝનેસ કરી રહ્યો છું તો એ શુભ લક્ષ્મી આવશે કે ખરાબ? પ્રકૃતિને અને લોકોને નુકસાન કરીને કોઈ પૈસા ના કમાવા જોઈએ, તો અત્યારથી સંસ્કાર બાળકોમાં આવે છે. કૃષિ, ગોપાલન, રોપ મલખમ, પોલ મલખમ, આ બધું જ શીખવાડવામાં આવે છે. અત્યારથી તે સ્વાભિમાનથી, ઇકો ફ્રેન્ડલી વસ્તુથી કેવી રીતે જીવન નિર્વાહ ચાલે એના પ્રયોગો કરીએ છીએ. ગોબરમાંથી આ પ્રોડક્ટ બનાવી છે લોકોએ, તો આવડી પ્રોડક્ટ અમે અહીંથી વેચાણ કરશે, બાળકો એનું જ મેનેજમેન્ટ કરશે અને એનું જ એકાઉન્ટ્સથી લઈને બધું જ મેન્ટેન કરશે. એટલે પૈસા કમાવા છે, પણ કોઈને કુદરતને નુકસાન પહોંચાડ્યા વગર. આ મૂર્તિઓ સરસ ગણેશજીની, રાધા કૃષ્ણની એ જે બાળકો બનાવ્યું છે, તો એનાથી જ આવડા પરિણામો મળશે અને શહેરમાં આ લોકોને આપીને સારો મેસેજ પણ આપશે કે આપણે જીવન કેવું જીવવું જોઈએ, કેવી વસ્તુ વાપરવી જોઈએ, પોલ્યુશન ન કરવું જોઈએ, તહેવાર ઉજવવા જોઈએ, પણ કોઈને કે પ્રકૃતિને નુકસાન પહોંચાડીને નહીં. તો અત્યારથી સંસ્કાર શીખશે એટલે કર્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા આ બાળકોમાં હશે તો એને કોઈ દિવસ જિંદગીમાં કશે વાંધો નહીં આવે અને એ લોકો એનો સાચો મન અને તનનો બંને વિકાસ થશે. અને ગાયની નિશ્રામાં આ લોકો મંત્રોચ્ચાર કરીને જે ભણી રહ્યા છે,
એ લોકોનો મન અને તનનો જે વિકાસ અમે જોઈ રહ્યા છીએ એ અતુલનીય છે. જેમ કે પાંડવો પાંચ હતા, એક જ ગુરુ હતા, કોઈને ગાંડી મળ્યું, કોઈને ગધા મળી, તો દરેકની વિશેષતા અલગ હતી, તો ત્યારના ગુરુ સમજતા હતા. તો આપણે આંધળો અનુકરણ તો વિદેશનું નથી જ કરવાનું. અત્યારના દરેક બાળક વિશેષતા સાથે જન્મ લે છે કોઈ પણ, તો એ બાળકને કઈ દિવસ ડબ્બો આપણે સાબિત કરવાનો ન પ્રયાસ કરવો જોઈએ. કરોડો બાળકોનું ભવિષ્ય ખરાબ થાય છે, એટલે આવી પરંપરાથી અમે પાછું પ્રસ્થાપન લાવવાનો પ્રયાસ કરીએ છીએ. ભવિષ્યમાં આખા ભારતના બાળકોને બધા શિક્ષકો સમજે, શિક્ષકને પણ ગુરુનું સન્માન મળે, બાળકોને સાચું સન્માન મળે, એવી પાછી પરંપરા તૈયાર થાય એવી અમારી ઈચ્છા છે. વંદે માતરમ, વંદે ગૌરવમ. તો આ સમગ્ર કહાણી જાણી અને જોઈને ગામ, ગાય અને ગોપાલ આ ત્રણેય શબ્દોનો પર્યાય સૌ કોઈને એક જ લાગશે. ખેડૂતના વિકાસના મૂળ ખેતીમાં છે અને ખેતીના વિકાસના મૂળ ગાયમાં છે, તે ગૌ માતાના આ ગોપાલે સાબિત કરી બતાવ્યું છે. ત્યારે ગૌ માતાની જે રીતે ગોપાલભાઈ સેવા કરી રહ્યા છે તે જરાય દેશ સેવાથી ઓછી નથી. સંસ્કૃતિને વળગીને દેશના વિકાસમાં ફાળો આપવામાં આ ગુજરાતી ગર્વથી કહી શકે છે કે હા, હું છું ગુજરાતી.